સુરતમાં ક્રાઇમ રેટમાં વધારો થઈ રહ્યો છે. હત્યા અને દુષ્કર્મ અપહરણ કેસમાં સામે આવી રહ્યા છે, ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પિતાએ ગળે ટૂંપો દઈ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેને આત્મહત્યાના ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા બાદ પિતાએ પુત્રના મૃતદેહને પંખે લટકાવી દીધો હતો. જો કે સમગ્ર મામલે પોલીસ કાર્યવાહીમાં પિતાની કરતૂતમાં પર્દાફાશ થયો છે. પોલીસે મૃતકને પીએમ અર્થે ખસેડીને તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પીએમ રિપોર્ટમાં આત્મહત્યાને કારણે નહીં પરંતુ ગળો દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસે પિતાની ઉલટ તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. અંતે પિતાએ જ ખુદ કબૂલ્યો હતું કે ગળું દબાવીને હત્યા કરી દીધા બાદ પુત્રને પંખે લટકાવી દીધો હતો. હાલ તો પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્યા હુઆ થા આપકે લડકે કુછ પતા હૈ? મેરા લડકે તો ઇસકી વાઇફ કે દિવસ કો કિયા થા ના, તબ સે વો આપલે ગાલ ગયા મરના તો હો જાતા. કિસ તરહ કિસ તરહ મર ગયા કુછ આપકો પતા ચલા? બેચારા કેસા ઓ કામ પે ગઈ થી ઓ બેન. આપ કહા પે થે જબ યે ફાંસી કા લી? કામ પે ગઈ થી. કોઈ ટેન્શન મે થા યે લડકા? હા, ઉસકી બીબી કા ટેન્શન મે થા. ક્યા ટેન્શન થા ઉસકો? ઉસકી તલાક દિયા થા, ફિર ઉસકે પાસ આકે ફોન મે ધમકી દેતી થી. કોન ધમકી દેતી થી? ઉસકી ઔરત. ઉસકી ઔરત? ઉસકી ઔરત કા નામ ક્યા હૈ? संजना. अभी कहाँ पे रहती है? अभी जिसके साथ भागी उसका साथ नहीं है. आपको कब पता चला गया है? और तीन दिन से भाई घुमाता अभी. तीन दिन के वो उसका साथ नहीं घूम रहा था. रिकॉर्डिंग भी देना ऐसा पड़ती कि तेरी भाई भाई उसकी मम्मी है. लड़की? मैं लड़की की मम्मी हूँ. आप लड़की की मम्मी हूँ? हाँ. और 50,000 मांगती थी जमाल पे. क्यों मांगती थी? वो लड़का ने किया था तब भी वो 50,000 मांगती थी. यासीन दारा, दिव्यांग न्यूज, सूरत.